नमस्ते विद्यार्थी मित्रों, तक्षशिला विद्यालय हळवद आप सौनु हार्दिक स्वागत करे छे। धोरण 10 संस्कृत विषय में आपणे क्रियापद परिचयनो अभ्यास करी रह्या छे। आगळना विडियो में आपणे वर्तमान कालना परस्मयपद अने आत्मनेपद ए सिवाय यस्ताना भूतकाळना परस्मयपदना प्रत्ययो अने तेना उदाहरणों विषे समजूती मेळवेली। आजे आपणे यस्तना भूतकाळ आत्मने पदना प्रत्ययो अने तेना उदाहरण विषे समजूती मेळवीशुं। यस्तना भूतकाळ आत्मने पदना प्रत्ययो उत्तम पुरुष एकवचनना प्रत्ययो छे। ई वही मही एकवचन द्विवचन अने बहुवचन प्रमाणे ई वही मही। मध्यम पुरुषमां एकवचन द्विवचन अने बहुवचनना प्रत्ययो छे थाहा इथाम ध्वम। अने अन्य पुरुष एकवचन द्विवचन अने बहुवचनना प्रत्यय छे त इताम अंत। ई वही मही थाहा इथाम द्वम त इताम अंत। थाहा छे विसर्ग सहित छे एटले खासी शब्द बोलती वक्त था नहीं पण थाहा बोलवानुं रहेशे। मोढे एक वार बे वार बोली एटले जेथी करीने आपणे प्रत्यय अहींया ज पाका थई जाय। यस्तना भूतकाळ आत्मने पद ई वही मही थाहा इथाम ध्वम त इताम अंत। जो आ प्रत्ययो अने वर्तमान कालना प्रत्ययो छे एमां भूल न थई जाय एनું ખાસ ધ્યાન રાખવાનું છે। વર્તમાન કાળ આત્મને પદના પ્રત્યયો છે ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે, બરાબર એ પ્રમાણે। પણ યસ્તના ભૂતકાળ આત્મને પદના પ્રત્યયો ઈ વહી મહી થા ઇથામ ધ્વમ ત ઇતામ અંત। આ પ્રત્યયો પ્રમાણે ઉદાહરણો જોઈએ તો ઉદાહરણ દાખલા તરીકે આપણે લઈએ રમ। ઉદાહરણ આપેલું છે અહીંયા રમ એટલે કે રમવું। તો યસ્તના ભૂતકાળમાં તમને કીધેલું હતું કે એનું ઉદાહરણ પ્રમાણે એના પ્રત્યયો પ્રમાણે શબ્દ બને તો પહેલાં એમાં ક્રિયાપદની આગળ અપ્રત્યય આવે એટલે ઈ પ્રત્યય છે એટલે ઈ એટલે મૂળ એકમાત્ર। અગાઉ તમને કીધું હતું સંધિ નિયમ અ અને ઈ જોડાય એટલે એકમાત્ર પ્રત્યય બને એટલે એકમાત્ર પ્રત્યય પ્રમાણે રમનું થઈ જશે અરમે। રમનું થશે અરમે। પછી છે વહી, તો વહી પ્રમાણે અરમા વહી। આમાં પણ કીધેલું હતું વ અને મ બે બહુવચનના મૂળાક્ષરો છે એટલા માટે એની સાથે ક્રિયાપદ છે તે કાનાવાળું બને તો અરમા વહી। મહી અરમા મહી, મ પણ બહુવચનનો પ્રત્યય છે થાહા, થા થનેકાનો થા અને વિસર્ગ તો અરમ થાહા। ઈથામ ઈ એટલે મૂળ અહીંયા એકમાત્ર થઈ જાય તો અહીંયા છેલ્લે અરમે થામ ઈ એટલે મૂળ એકમાત્ર અરમે એટલે અહીંયા ઈ પ્રત્યય છૂટો પડે એટલે ઈથામ પ્રત્યય। ધ્વમ અરમ ધ્વમ, ત અરમ ત। ઈતામ તો થઈ જશે અરમેતામ, અહીંયા પણ ઈ પ્રત્યય છે એટલા માટે ઈનો થઈ જશે અહીંયા ઈતામ। અને છેલ્લું અંત પ્રત્યય તો થઈ જશે અરમંત એટલે અંત પ્રત્યય લાગે, બરાબર એ પ્રમાણે બધા ઉદાહરણોમાં છે। અહીંયા પહેલું છે કથ ધાતુ તો અકથ એ, અહીંયા દસમા ગણ પ્રમાણે ય શબ્દ અય પ્રત્યય ગણ પ્રમાણે અમુક પ્રત્યય ઉમેરાય અને પછી ય એકમાત્રનો પ્રત્યય છે તે લાગે છે। એટલે ખાસ તો પરીક્ષામાં જે પ્રમાણે પૂછાય છે એમાં તમારે કૌંસમાં શબ્દો આ ક્રિયાપદના જે શબ્દો છે આપેલા હશે એમાંથી તમારે એકવચન દ્વિવચન અને બહુવચન પ્રમાણે એના શબ્દ શોધવાના છે। બીજું ઉદાહરણ અહીંયા જોઈએ તો દાખલા તરીકે સહ એટલે સહન કરવું તો એનું થશે અસહે, સહ તો અસહા વહી, મહી અસહા મહી, થાહા અસહ થા, ઇથામ અસહે થામ, ધ્વમ અસહ ધ્વમ, ત અસહ ત, ઇતામ અસહે તામ અને અંત અસહંત।
बराबर छे। ए प्रमाणे आपणे उदाहरण जोईए तो दाखला तरीके उदाहरण जे आपेला छे अवदम खाली जग्या अने खाली जग्या आपेली छे धातु रूपे रिक्त स्थानानी पुरयत। खाली जग्या मा जे शब्द छे ते पूर्ण करवाना छे। एक वचनों शब्द आपेलो छे तो आमा प्रत्यय कयो छे छेले अम प्रत्यय। तो अम प्रत्यय वालो तमे यस्तन भूतकाळ परस्मै पदनु कोष्टक पाकुं करेलू छे अम व म एक वचन द्विवचन अने प्रत्यय प्रमाणे अम व म तो अवदाव अने म अवदाम अम व म व अने म बहुवचनना प्रत्यय छे एटला माटे अहींया कानावाळू क्रियापद अवदाव अने अवदाम। परीक्षा में बोर्ड की परीक्षा में तमने आ बे जवाब छे काउंस में आपेला हशे बे त्रण शब्दों एमांथी तमारे शोधीने जवाब लखवानो होय छे। बीजू उदाहरण खाली जग्या खाली जग्या पछी छे अकथयन तो अहीं कयो प्रत्यय छे अन प्रत्यय। तो व्यस्तन भूतकाळ में तमे कोष्टक बोलो अम व म नथी आवतु विसर्ग तम त नथी आवतु त ताम अन तो अन प्रत्यय छेले आवे छे। तो आगळना बे प्रत्यय प्रमाणे त अने ताम तो अहीं आवशे अकथय त तो अने अकथय ताम तो ताम अने छेले आ शब्द बनी गयो एनो अन એટલે એ પણ જવાબ બની ગયો। ત્યાર પછી જે ત્રીજું છે અશોભે ત્રીજું છે ખાલી જગ્યા અશોભાવહી। અત્યારે જે આપણે કોષ્ટક ભણ્યા તે પ્રમાણે શોભાવહી પ્રત્યય છે પ્રત્યય પાકા હોય ઈ વહી મહી તો ઈ પ્રત્યય છે એટલે અહીંયા ઈ પ્રત્યય એટલે મૂળ એકમાત્ર વાળો શબ્દ છે તો અહીંયા આવશે અશોભે ઈ વહી અશોભાવહી અને મહી પ્રમાણે અશોભા મહી થઈ ગયું ઈ વહી મહી। ત્યાર પછી જે ચોથું છે એમાં આવે અક્ષિપત ચોથું છે અક્ષિપત પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યા એવી રીતે બે ખાલી જગ્યાઓ આપેલી છે તો અહીંયા તો ખાલી જગ્યા પછી અહીંયા કયો પ્રત્યય છે અંત ત તામ અંત તો અહીંયા ત પછી અહીંયા તામ આવે તો અક્ષિપતામ બરાબર જવાબ છે આ અક્ષિપતામ તો અહીં પ્રત્યય પ્રમાણે થઈ ગયું ત તામ અંત। ત્યાર પછી છે દ્વિવચનનો શબ્દ આપ્યો છે પાંચમામાં અપશ્યતમ તો આ પ્રમાણે કોષ્ટક તમે આખું કરેલું હોય આત્મને પદનું અને પરસ્મય પદનું બે જોઈ લેવાના। આત્મને પદનું છે ઈ વહી મહી થાહા ઈઠામ ધ્વમ ત ઈતામ અંત આવે છે નથી આવતું પરસ્મય પદ પ્રમાણે અમ વ મ વિસર્ગ તમ ત આ તમ પ્રત્યય છે તો દ્વિવચનમાં મધ્યમ પુરુષ છે એમાં દ્વિવચન છે તમ તો ઈ અમ વ મ વિસર્ગ તમ ત તો અહીંયા વિસર્ગ આવ્યું પછી આવ્યું તમ અને પછી છે ત તો આ પ્રમાણે એ ત્રણેય શબ્દો એકવચન દ્વિવચન અને બહુવચન આવી ગયા વિસર્ગ તમ ત બરાબર છે। નીચેનું ઉદાહરણ જોઈએ અપૃચ્છમ ક્રિયાપદસ્ય પરિચયમ કારયત અપૃચ્છમ એટલે આ શબ્દ જોઈને જ ખબર પડી જાય કે અ આગળ લાગ્યો છે તો યસ્તના ભૂતકાળનું છે એનું મૂળ ક્રિયાપદ કયું છે તો એ શબ્દ છે પૃચ્છ। આવા પ્રશ્નો જો કે બોર્ડમાં પૂછાતા નથી ખાસ તો તમારે આ એકથી પાંચ સુધીના જે ઉદાહરણ છે એ ઉદાહરણ પ્રમાણે જ લગભગ બધા જ વિકલ્પો પ્રમાણે આ પ્રમાણે ઓબ્જેક્ટિવમાં પ્રશ્ન પૂછાય છે એટલે એ ખાસ એ પ્રમાણે તમારે પ્રત્યયો પાકા કરી અને જવાબ એ પ્રમાણે કૌંસમાંથી શોધવાને રહેશે। તો આના માટે સૌથી પહેલાં તો આપણે યસ્તન ભૂતકાળ પરસ્મય પદ અને આત્મને પદ એના ઉત્તમ પુરુષ એકવચન દ્વિવચન બહુવચન મધ્યમ પુરુષ એકવચન દ્વિવચન બહુવચન અને અન્ય પુરુષ એકવચન દ્વિવચન બહુવચન આ ત્રણે ત્રણ પ્રત્યયો બે પદના પાકા હોવા જોઈએ બરાબર છે। ત્યાર પછી આગળની જે હવે પછીનો જે કાળ છે એની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું।